नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्मन लेक्चर नंबर 2 भणी रह्या छीए। जो विद्यार्थी मित्रों तमने मारा लेक्चर गमता होय तो लाइक करो, सब्सक्राइब करो अने बाजूमां आपेला बेल आइकनने प्रेस करो। आज आपणे लेक्चर नंबर 2 भणीए छीए। आगळना लेक्चरनी अंदर आपणे आलेख विशे समझायो, आलेख विषयनो एक दाखलो समझायो, तो बीजो आजे गणावुं छुं, त्रीजो जाते गणवानो छे। हवे आलेख आपणे आश्रे दोरेलो छे, माप आश्रे छे आपणे। क्रिकेट टीमना प्रशिक्षक ₹39,300 ત્રણ બેટ અને છ દડા ખરીદે છે, તો આપણે ધારી લેવાનું જ્યારે પણ આવો દાખલો હોય તો પહેલા સ્ટાર્ટિંગમાં આપણે લખીએ છીએ ધારો કે બેટની કિંમત ₹1 અને બીજું શું હતું, દડો, તો દડાની કિંમત શું હોય, તો વાય રૂપિયા। હવે અહીંયા આગળ વાંચો, એવું આપ્યું છે કે ત્રણ બેટ અને છ દડા, બેટની કિંમત એક્સ, ત્રણ લઉં તો ત્રણ વાર એક્સ વત્તા એક્સ વત્તા એક્સ કરવું પડે, તો એનો મતલબ એવો થયો કે ત્રણ બેટ લઉં તો 3x થઈ જાય, પ્લસ છ દડા તો પ્લસ 6y બરાબર કેટલા રૂપિયા આપ્યા, તો કે 3,900 રૂપિયા આપ્યા। તો અહીંયા કેટલા થઈ ગયા, 3,900। ફરીથી આનો અર્થ શું થયો, ત્રણ બેટની કિંમત અને છ દડાની કિંમત આ સરવાળો કરો તો 3,900 રૂપિયા આપ્યા હોય। આમાંથી ત્રણ બધામાંથી કોમન નીકળે છે, તો એક્સ પ્લસ 2y બરાબર 1300 અને આપી દો નંબર 1। ચાલો આવું આવું બીજું ચેક કરો ફરીથી કે એક બેટની અને ત્રણ દડાની કિંમત, એટલે એક બેટ ત્રણ દડાની કિંમત કેટલી છે, 1300 રૂપિયા। એટલે એક બેટ, તો બેટ એટલે કેટલા, એક, તો આગળ એક લખો કે ના લખો, ખાલી એક્સ, દડાની કિંમત તો 3y લખાય બરાબર 1300 અને આપે તો નંબર 2। બોલો ક્લિયર। આના ઉપરથી શું બોલી શકાય, તો કે એક બેટ અને ત્રણ દડાની કિંમતનો સરવાળો 1300 રૂપિયા થાય, એટલે આપણે એના ઉપરથી શું કરેલું છે, આ સમીકરણ બનાવેલું છે। હવે આપણે શું કરતા હતા, તો હવે આપણે વાયને કરતા બનાવતા હતા, તો વાયને આપણે કરતા બનાવ્યા, વાયને હું અહીંયા ન્યા રહેવા દઉં, એક્સ સામેની બાજુ ગયો, તો 2y બરાબર શું થઈ ગયું, 1300 માઇનસ એક્સ, તો y બરાબર શું થઈ ગયું, 1300 માઇનસ એક્સ, અને બે ક્યાં જતો રહ્યો આના છેદમાં। હવે આપણે પેલો કોઠો બનાવતા હતા એવું બનાવી દઈએ, x ની કિંમત અને y ની કિંમત, ચાલો આની અંદર પણ 3y એમને એમ x ને સામે લઈ જાઓ, તો 3y બરાબર કેટલા કહેવાય, 1300 માઇનસ x, તો y બરાબર શું કહેવાય, 1300 માઇનસ x છેદમાં 3। હવે આપણે ફરીથી પેલો કોઠો આપણો બનાવી દઈએ, બરાબર છે, ચલો હવે શું કરીશું સાંભળો, x ની જુદી જુદી કિંમતો મૂકવાની, y ની કિંમત આપણે લાવવાની। હવે આપણે x ની કિંમત મૂકો, ધારો કે હવે x ની કિંમત કઈ રીતે મૂકશો એ કહી દો, હું ધારો કે અહીંયા 300 મૂકું, x બરાબર મેં 300 મૂક્યા, સાંભળજો, તો આનું સાદુરૂપ આપો, અહીંયા 300 મૂકો અને પછી સાદુરૂપ આપો, 1300 માંથી 300 ગયા એટલે 1000, 1000 ભાગ્યા 2 એટલે y બરાબર જવાબ આવી ગયો 500, થઈ ગયો। હવે અહીંયા હું 0 પણ મૂકી શકું ને, x બરાબર 0 મૂકો, તો
તેરસો ભાગ્યા છ 650 આવે. ચલો એ જવા દો, એ મૂકો તો પણ ચાલે, પણ આપણે જુદું મૂકીએ. અહીંયા એક્સ બરાબર હું શું મૂકી દઉં, 1300. અહીંયા 1300 ઉપર 1300, 1300 માંથી 1300 ગયા એટલે 0 છેદમાં 2, તો જવાબ થઈ ગયો 0. હજુ ધારો કે તમારે કોઈ કિંમત શોધવી હોય ને તો આવી ગમે એટલી કિંમત શોધી શકાય, પણ આપણે કેટલી શોધી, 2. એવું ને એવું અહીંયા ચેક કરો, તો અહીંયા હું એક તો આ જ લઈ દઉં કે એક્સ બરાબર 1300 લો, તો જવાબ મને શું મળશે, 0. જો 1300 મૂકો તો 1300 માઇનસ 1300 એટલે 0, 0 છેદમાં 3, તો 0 થઈ ગયા. હવે અહીંયા હું ધારો કે 400 મૂકું, તો સાંભળો, 1300 માંથી 400 ગયા તો 900 વધ્યા, તો ઉપર આયા 900 અને છેદમાં આયા 3, તો 300 થઈ ગયા, તો જવાબ શું આવી ગયો, 300. ક્લિયર? હજુ કોઈને એમ થાય સાહેબ હજુ એક શોધો ને ગમે તે, બરાબર? તો ચલો અહીંયા એક હજુ આપણે વધારાનું ધારો કે શોધીએ. ચલો ઉપર લખો 100, જોઈ લો બધા એક જ લાઈનમાં આવશે, આપણે આગળ પણ શીખવાડ્યું કે અહીંયા હું 100 લખું તો 1300 માંથી 100 ગયા તો 1200, 1200 છેદમાં 3 એટલે 3 4 12. તમે 100 નો ગાળો લો છો એ તમને કેમ ખબર પડે, તો કે આંકડા જોઈ જવાના. આ એક્સ અક્ષ છે, એક્સ ઉપર 300 આવવું જોઈએ, 1300 આવવું જોઈએ, 400 આવવું જોઈએ, એટલે 100 નો ગાળો લો તો 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 11, 12, 13, 1300 સુધી આવી જોઈએ. એટલે તમે 100 નો ગાળો લો. કોઈ એમ કે છે 200 નો ગાળો લેવો હોય તો પણ લેવાય, પણ આપણે 100 નો લો, કેમ કે 13 આમ સમાઈ જાય છે, એટલે આપણે 1400 સુધી લીધા. હવે વાય ની કિંમત મેક્સિમમ કેટલી છે ચેક કરો, તો 500 છે, તો એ પણ 100 નો ગાળો લો, 100, 200, 300, 400, 500, 600, 700, જ્યાં સુધી લેવાય ત્યાં સુધી. આલેખ દોરાઈ ગયો, એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ ઉગમ બિંદુ લખી નાખ્યો. હવે 300 અને 500 લેવાય, સાંભળજો. એક્સ અક્ષ ઉપર 300 અહીંયા છે અને વાય અક્ષ ઉપર જો આ લાઈન આવું જાય સીધે સીધી અહીંયાથી 500 અહીંયા છે, એટલે પહેલું બિંદુ મને અહીંયા મળી. બીજું 1300 અને 0, ફરીથી યાદ કરાવું, વાય યામ 0 હોય તો બિંદુ એક્સ અક્ષ ઉપર હોય, એટલે એક્સ અક્ષ ઉપર જ્યાં 1300 દેખાય એ બીજું બિંદુ મળી ગયું. આ બંનેને આપણે શું કરીશું, જોઈન્ટ કરીશું. ચલો હવે આપણે આના પણ બિંદુ શોધી નાખો, તો 1300 અને 0 હમણાં જ કીધું, વાય આમ 0 હોય તો બિંદુ એક્સ અક્ષ ઉપર હોય, એટલે આનું આ જ બિંદુ ફરીથી આવ્યું. એમાં પણ 400 અને 300, એટલે 400 કેમાં એક્સ અક્ષ ઉપર, અહીંયા 400 અને અહીંયા 300, તો અહીંયા મળી ગયું બીજું બિંદુ મળી ગયું. ચલો હજુ આપણે એક વધારાનું શોધ્યું છે, 100 અને 400, એટલે 100 અહીંયાથી અને 400 અહીંયા, બંને અલગ અલગ પેનથી આપણે કરેલું છે, એટલે શું છે કે આપણને ખબર પડે કે બંને બિંદુને આપણે ભેગા કરવાના. હવે તમે સાંભળો, આ ત્રણે ત્રણ બિંદુ એ અહીંયાથી આમ પસાર થઈ જશે, બરાબર? આશરે આપણે લખીએ છીએ, આપણે માપ થોડા પ્લસ માઇનસ હોઈ શકે, કેમ કે આપણે બોર્ડ ઉપર લખીએ. આમાંથી પછાડતો એવી જ રીતે આ બે બિંદુ લઈ લો, આમાંથી પસાર થાય, બરાબર? તો આને આગળ સુધી જવા દઈએ આપણે જ્યાં સુધી આ મળે છે. ટૂંકમાં કેવા શું માંગે છે, તો કે આ બંને બિંદુઓ એટલે બંને રેખાઓ કયા બિંદુએ છેદે છે, તો આનો આલેખ શું, આનો આલેખ શું મળ્યો કહેવાય, તો છેદ બિંદુ. બોલો છેદ બિંદુ શું કહો તમે, એક્સ અક્ષ ઉપર બિંદુ છે તેનો વાય અક્ષ શું થશે, શૂન્ય, એટલે મળી ગયો. એટલે આ પ્રમાણે તમે આલેખ દોરી શકો,
ફરીથી કે આ મા બાપના આડાવાળા હોય એટલે બાકી તમારે એક જ લાઈન એક જ ફૂટ પટ્ટી મૂકો તમ સીધે સીધી લાઈનમાં જેટલા બિંદુ હોય એટલા આવે ધારો કે બે છે તો બંને એક જ લાઈનમાં ત્રણ દોરો તો ત્રણ પણ એક જ લાઈનમાં આવે અને બંને ક્યાં છેદે તો આ બિંદુ એ બંને લાઈનો ભેગી થશે એટલે બંને રેખાઓ ભેગી થાય અને પછીનો એક છે તમારે તમારી જાતે ગણવાનો છે ચાલો હવે આગળ સુરેખ સમીકરણ યુગ્મ અને પ્રકાર તો આ તો આગળ આવી ગયેલા છે હમણાં જ શીખવાડેલા છે તો પહેલો પ્રકાર લઈ લઈએ ક્યાં ક્યાં હોઈ શકે સુસંગત સમીકરણ યુગ્મ બીજું અસંગત સમીકરણ યુગ્મ ત્રીજું અવલંબી સમીકરણ યુગ્મ આ ત્રણે ત્રણ આગળ ભણી ગયા છો એટલે અત્યારે હમણાં જ આ જ આગળના લેક્ચરમાં જ ભણાવેલા છે ચલો આનો આલેખ પેલા તો કેવો આવશે તો એક લખીએ કે આનો ઉકેલ કેવો આવશે સુસંગત છે એટલે ઉકેલ કેવો આવી શકે તો એનો ઉકેલ અનન્ય બિંદુ હોઈ શકે અથવા તો અનંત બિંદુ હોઈ શકે જો અનન્ય બિંદુ હોય અનન્ય તો એનો મતલબ એવો થયો કે એનું છેદ બિંદુ એક જ હોય બરાબર અને આ જે રેખાઓ છે ને આ શું બનશે તો સંપાતી બને કેવી બને સંપાતી સંપાતી એટલે એક રેખા હોય એના ઉપર જ શું હોય બીજી એટલે સમજો ઉકેલ અનન્ય મળે એટલે કે છેદ બિંદુ એક જ મળશે ઉકેલ અનંત છે એટલે બંને રેખાઓ કેવી મળશે સમાંતર અને એનું છેદ બિંદુ એટલે શું આ બંને રેખાઓ કોઈ એક જ બિંદુમાં છેદે હવે અસંગત ક્યારે મળે અસંગત સમીકરણ યુગ્મ ક્યારે કહેવાય તો એનો ઉકેલ કેવો મળે તો ન મળે ઉકેલ જ્યારે ન મળે ત્યારે રેખાઓ કેવી હોય તો સમાંતર હોય કેવી હોય સમાંતર કોઈને એવું થાય સાહેબ પ્રશ્ન તમે સમાંતર વાળું ઉદાહરણ ન ચલાવ્યું તો આ જે બીજો દાખલો છે એ ત્રીજો છે ને એની અંદર બંને લાઈન આમ સમાંતર જ આવશે ક્યાંય પણ છેદશે નહીં ચાલો અવલંબી અવલંબી એટલે ખબર પડી ગઈ કે ઉકેલ કેવો હશે અનંત હશે કેવો હશે અનંત ભિન્ન ઉકેલ દર્શાવે અને આલેખ એ સંપાતી રેખા હોય છે એટલે ખબર જ છે બરાબર ને ફરીથી આપણે સમજાવી દીધું એના પછી છે સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ હવે જો બે સમીકરણ આપેલા છે એટલે સમીકરણ યુગ્મ કહેવાય A1X B1Y C1 એટલે A1 B1 અને C1 આ A1 જે છે X નો સહગુણક કહેવાય B1 છે Y નો અને C1 અચળ એવી જ રીતે આને પણ કહેવાય આ બંનેની શરતો પણ તમને ખબર જ છે કે A1 B1 C1 A2 B2 અને C2 વાસ્તવિક સંખ્યાઓ છે A1 B1 એકસાથે શૂન્ય નથી A2 B2 એકસાથે શૂન્ય નથી હવે આના વિશે આપણે ભણીએ છીએ તો આના વિશે આપણે એવું ભણવાનું છે કે A1 છેદમાં A2 જ્યારે સમીકરણ યુગ્મ આપ્યો હોય ત્યારે B1 B2 આ નોટ ઇઝ ઇક્વલ ટુ છે એટલે શું લેવાનો એક્સ નો સહગુણક આ એક્સ નો સહગુણક એનો ભાગાકાર કરો અને આ બંનેનો ભાગાકાર એટલે કે ગુણોત્તર લો જો એ બે સરખું નથી તો એનો આલેખ કેવો આવી શકે સુસંગત એટલે સુસંગત એટલે જો ઉપર જ લખ્યું છે શું હોઈ શકે તો છેદતી રેખા હોઈ શકે ચાલો હવે આવું નવું બીજું લઈએ કે A1 છેદમાં A2 B1 છેદમાં B2 જો આ બંને ગુણોત્તર સરખા થાય તો આપણે ત્રીજું પણ ચેક કરીએ કે C1 છેદમાં C2 તો આ બંને સરખા નથી તો આનો અર્થ શું થયો
કે આ બંનેનો ગુણોત્તર સરખા છે, પરંતુ આ બંનેનો ગુણોત્તર પણ સરખો નથી અને આ બંનેનો ગુણોત્તર પણ સરખો નથી, તો એનો આલેખ કેવો મળે? તો તમને ખબર પડી કે અસંગત મળે, અસંગત મળે એટલે રેખાઓ કેવી મળે? તો સમાંતર રેખાઓ મળે. વેરી ગુડ. ચલો ત્રીજું ચેક કરીએ. ત્રીજું કે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ સી વન છેદમાં સી ટુ, સી ટુ ને સી ટુ, તો એનો આલેખ કેવો મળે? સુસંગત મળે, અવલંબી પણ કહેવાય, અને બીજું કેવું મળે? તો સંપાતી રેખા મળે છે. આના ઉપરથી એમસીક્યુ પૂછાય તો કરવાનું શું? તો આ એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ અલગ તારવી લેવાની, કિંમતો લખો, આ ગુણોત્તર મૂકો, જો નોટ ઇઝ ઇક્વલ ટુ હોય તો આ લખવાનું. આ બંને સરખા હોય એટલે તમે ત્રીજું ચેક કરવાના જ છો. જો ત્રીજું સરખું થાય તો આ લખી નાખો, ત્રીજું સરખું નથી થતું તો આ લખી નાખો. ઇઝી, એકદમ ક્લિયર થઈ ગયું બરાબર? તો આજે આપણે આ વસ્તુ આપણે ભણ્યા, આલેખ તો આપણને આવડી ગયો. હવે આપણે આ વસ્તુ આગળ ભણ્યા છે ને, હજુ આગળ આપણે ભણવાના છે. હવે આગળ સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1. ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતની કોયડા સ્પર્ધામાં ભાગ લે છે. છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધુ છે. તો પહેલા આપણે આવું આવે ત્યારે આપણે શું લખીએ છીએ કે ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર x, છોકરીઓની સંખ્યા બરાબર y. હવે લખ્યું છે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ છે, એટલે ખબર પડી કે આ બેનો સરવાળો કરો તો જવાબ શું આવી જાય છે? 10 અને આપણે દર નંબર 1, આમાંથી y ને કરતા બનાવો તો 10 માઇનસ x. ક્લિયર અહીંયા સુધી? ચાલો અહીંયા x લખો, અહીંયા y લખો. અહીંયા હું 0 લખીશ, 0, તો અહીંયા શું લખીશ? 10. અને x બરાબર જો 10 લઉં તો અહીંયા શું આવશે? 0. આવું બીજું સમીકરણ બનાવીએ. ચાલો બીજું સમીકરણ શું? છોકરીઓની સંખ્યા, હવે સાંભળજો, છોકરાઓની સંખ્યા અહીંયા, છોકરીઓની સંખ્યા y છે, છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યા કરતા 4 વધારે છે, એટલે આ બાજુ 4 વધારે છે, તો અહીંયા શું કરી દો? પ્લસ 4. ક્લિયર ભાઈ? આને આપી દો નંબર 2. આમાંથી y ને આપણે કરતા બનાવવો છે તો y કરતા છે જ. હવે આનો પણ કોઠો દોરીને કિંમતો બિંદુઓ લાવી દઈએ. ચલો x અને y. હવે જો અહીંયા હું 0 મૂકીશ તો જવાબ 4 આવશે, 4 મૂકીશ તો જવાબ 8 આવશે. ઓકે, ચાલો. ઓકે, હવે આને આલેખ દોરીએ. 0 અને 10 યાદ કરો, એક્સિયમ 0 બિંદુ y અક્ષ ઉપર આવેલું હોય, y અક્ષ ઉપર 10 ક્યાં છે? તો અહીંયા એક બિંદુ અહીંયા મળી ગયો. yમ 0 બિંદુ xયમ ઉપર, એટલે બીજું બિંદુ આ મળી ગયું. શું કરવાનું? પટ્ટીની મદદથી આ બંનેને જોડી દેવાના. આ પહેલો સમીકરણનો આલેખ આવી ગયો. બીજો ચેક કરો. 0 4 xયમ 0 બિંદુ y અક્ષ ઉપર, એટલે બીજું બિંદુ. 4 અને 8, 4 અહીંયા છે, 8 અહીંયા છે, બરાબર? હવે આપણે શું કરીએ છીએ, બધાને શું કરવાના? જોડવાના છે. ચલો જોડી દઈએ. ચલો એક પહેલો આલેખ દોરી દીધો.
હવે આપણે આ બીજો આલેખ દોરીએ, બંને છેદે ક્યાં એ ધ્યાન રાખવાનું. આપણે તો અત્યારે બે બિંદુને જોડતી રેખા દોરી દીધી, એટલે જો આની અંદર આને ઉપર તમારે આવું બી લખી શકાય કે એક્સ પ્લસ વાય બરાબર દસ. અહીંયા શું હતું? તો કે એક્સ પ્લસ ચાર બરાબર વાય, અથવા એક્સ માઇનસ વાય બરાબર ચાર, ગમે તે લખાય. આ બિંદુ કયું હતું? તો અહીંયાથી ચાર હતું, આઠ હતું, એટલે ચાર અને આઠ લીધું. આ બિંદુ કયું હતું? એક્સિયમ ઝીરો, તો બિંદુ વાય અક્ષ ઉપર. આ કયું હતું? તો દસ અને ઝીરો. આ કયું હતું? તો ઝીરો અને ચાર. આ બંને જે છેદે છે ને એ લેવાનું, એટલે છેદ બિંદુના તમારે શું લેવાના? તો યામ લેવાના છે. હવે છેદ બિંદુના યામ તમે લો તો આ બંને જે છેદતા હોય ને ત્યાં લઈ લો, તો અહીંયાથી સાત અને અહીંયાથી ત્રણ, એટલે એવું લખી શકાય કે છેદ બિંદુ આ ત્રણ છે તો ત્રણ, અહીંયાથી આમ સાત છે તો આ સાત, એટલે એક્સ યામ ઉપરથી લેવાનું ત્રણ આવે છે, વાય આમ ઉપરથી લઈ લો તો સાત આવે છે. આપણને એક્સ મળ્યો વાય મળ્યો, એટલે જવાબની અંદર એવું લખી શકાય કે છોકરાઓની સંખ્યા કેટલી મળી? તો ત્રણ. અને છોકરીઓની સંખ્યા, જો છોકરીઓની સંખ્યા વધારે હતી તો વધારે મળી ને, એટલે આપણો દાખલો શું આવે છે? સાચો. ને જો આ બંનેનો સરવાળો કરો દસ થઈ જાય છે તો હા, એટલે છોકરા કરતા છોકરીઓની સંખ્યા ચાર વધારે હતી તો હા, બંનેનો સરવાળો દસ થઈ જાય છે. હા, આલેખ દોર્યા પછી આ તમારે એના નીચે લખવાનું હોય, આ તમે જગ્યા અહીંયા બાકી તમારે નીચે લખવાનું કે છેદ બિંદુ ત્રણ અને સાત આવે છે, જવાબ લખવાનું છોકરીઓની છોકરાઓની સંખ્યા ત્રણ અને છોકરીઓની સંખ્યા સાત મળે છે. આનો જે બીજો દાખલો છે એ તમારે તમારી જાતે ગણવાનો છે. તો અહીંયા સુધીનો આપણે આ બીજા લેક્ચરમાં રાખીએ છીએ, એટલે ખૂબ જ શાંતિથી આલેખ પત્રની મદદથી આલેખમાં જ દોરજો. એનું કારણ છે કે જો નહીંતર આપણે બોર્ડ ઉપર દોરાય છે એની આજુબાજુમાં જવાબ આવે પણ તમારે ન આવે તો આલેખ પત્ર ઉપર જ આ આલેખ દોરવાનો પ્રયત્ન કરજો.